નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ભરૂચ પોલીસ વિભાગ દ્વારા વ્યાજખોર વિરુદ્ધ ચલાવવામાં આવેલી ઝુંબેશ અંતર્ગત આજરોજ દાંડિયા બજાર સ્વામિનારાયણ મંદિર ખાતે ભરૂચ શહેર DYSPની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી, જેમાં SCB અને તાલુકા પોલીસ મથકના નાગરિકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ શહેર જિલ્લામાં થોડા સમય પહેલા પોલીસ દ્વારા વ્યાજખોર વિરુદ્ધ ઝુંબેશ ચલાવવામાં આવી હતી, જેમાં સારો પ્રતિસાદ મળ્યો હતો, જેથી આજરોજ પુનઃ વ્યાજખોરો સામે કાર્યવાહીની ઝુંબેશ શરૂ કરવામાં આવી રહી છે. ઉપરાંત લોકોમાં જનજાગૃતિ આવે તે માટે ગુરુવારે શહેરના દાંડિયા બજાર સ્વામિનારાયણ મંદિર ખાતે ખાસ લોક જાગૃતિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ભરૂચ A ડિવિઝન, B ડિવિઝન, C ડિવિઝન તેમજ ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના સામાજિક કાર્યકર્તાઓ તેમજ સમાજના આગેવાનો સાથે DYSP CK પટેલ ઉપસ્થિત રહી ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જે લોકો ધીરધાર પાસેથી ઊંચા વ્યાજી ઉછીના રૂપિયા લેતા હોય છે, ત્યારે તેઓને ખાનગી ધીરધારોના બદલે ભરૂચ નગરપાલિકા સહિત અન્ય બેંકોમાંથી ઓછા વ્યાજી રૂપિયા કેવી રીતે મળી શકે તેની માહિતી પણ આપવામાં આવી હતી. આ પ્રસંગે ડિવિઝન PI BU ગડરિયા, SOG PI AA ચૌધરી, P ડિવિઝન PI SD ફુલતરિયા, C ડિવિઝન PI NB ભરભાડ અને તાલુકા પોલીસ મથકના PI પ્રકૃતિ ઝનકટ સહિત પાલિકાના કલ્પના ઉપાધ્યાય સહિત તેમનો સ્ટાફ ઉપસ્થિત રહી લોકોને લોન અંગેની માહિતી આપી હતી. સંદીપ દીક્ષિત, નેશન પ્લસ ન્યૂઝ, ભરૂચ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.